मुनि प्रश्न पूछे, शौनक मुनि सूत पुराणी ने प्रश्न पूछे, सूत पुराणी जवाब आपे। આવી રીતે પ્રશ્ન અને જવાબ, આમ તો બધા શાસ્ત્ર પ્રશ્ન જવાબથી થયા છે। અર્જુનજી પૂછતા જાય અને કૃષ્ણ ભગવાન જવાબ દેતા જાય તો શું થયું? ભગવદ્ ગીતા। પાર્વતી માતા પ્રશ્ન પૂછતા જાય ને શિવજી જવાબ દેતા જાય। યાજ્ઞવલ્કે પ્રશ્ન પૂછતા જાય ને ભરદ્વાજ, હા ભરદ્વાજ પ્રશ્ન પૂછતા જાય ને યાજ્ઞવલ્કે જવાબ દેતા જાય। વિદુર કાકા પૂછતા જાય ને મૈત્રેય મુનિ જવાબ દેતા જાય। પરીક્ષિત રાજા પૂછતા જાય, શુકદેવજી મહારાજ જવાબ દેતા જાય શ્રીમદ ભાગવત। તો પ્રશ્ન જવાબ, બોલો, નચિકેતા પૂછતો જાય ને યમરાજ જવાબ દેતા જાય તો કઠોપનિષદ। આવી રીતે પ્રશ્ન જવાબમાં જ બધા શાસ્ત્રો લખાયા છે। તો આગળ બેસીને શૌનક મુનિ પ્રશ્ન પૂછે અને એના જવાબમાં પછી સૂત પુરાણની કથા સંભળાવે। તો સર્વપ્રથમ નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવી। મહામતી એવા સૂત પુરાણીની પાસે જઈને કથારૂપી અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશલ એવા શૌનક મુનિએ પ્રશ્ન પૂછ્યા। આ ધ્યાનમાં લઈ લેશો તો 7 દિવસ કામ લાગશે। વક્તા કેવો હોવો જોઈએ? મહામતી। મહામતીનો મતલબ શ્રોતાને સમજાય એવી ભાષામાં શાસ્ત્રની વાતો રાખે, શ્રોતાને ન સમજાય એવી શાસ્ત્રની વાતો પણ કામની નહીં। અને શાસ્ત્રની વાતો હોય અને શ્રોતા એનાથી ઊંધું હોય તો પણ કામનું નહીં। શાસ્ત્રની વાત હોવી જોઈએ, શ્રોતાને સમજાતી હોય એટલે કંઈ શાસ્ત્રની ન હોય એવી વાત ન કરાય। સમજાય છે? શાસ્ત્રની વાત અને શ્રોતા ન સમજે તોય નકામું, અને શ્રોતા સમજતો હોય પણ શાસ્ત્રની વાત ન હોય તોય નકામું। એટલે શાસ્ત્રની વાત ને શ્રોતા સમજે એ લેવલથી નીચે ઉતારીને કહે મહામતી વક્તા। અને એવો મહામતી વક્તા કોકની કૃપા વિના કોઈ થઈ હગે નહીં। મોટા મોટા પંડિતો કથા કરતા હોય, સામે શ્રોતા બેઠા કંઈ સમજે નહીં। શ્રોતા કેવો હોવો જોઈએ? કથામૃત રસાસ્વાદ કુશલઃ। કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવી। કથારૂપ અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ। કુશળ કેને કહેવાય ભાઈ? તો કે જે બોલે સમજતા હોય। કીધું નહીં એટલેથી પૂરું ના થાય? તો કેવું પૂરું ત્યારે થાય જ્યારે 3 કલાકની કથા હોય, 2 કલાકની કથા હોય કે 4 કલાકની કથા હોય, એ આખી કથા સાંભળે એમાંથી બધી વસ્તુઓ શ્રોતાને બધાને કામની હોતી નથી। તો જ્યારે શ્રવણ કરે એ શ્રવણ કરતા કરતા વિચાર કરે કે આમાંથી મારે કામનું શું છે એ ઉઠાવે। જો મેરે કામ કા હૈ વો મેં લે લું, એટલા માટે થઈને સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે કે સુનો ઓર ચુનો, તમને જે ગમતું હોય એ ચુનો, સાંભળો અને પછી તમારા કામનું હોય એ સંભાળો। કથારૂપ અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ શ્રોતા, કામનું લઈ લે। બીજું, કથામાં જે વાત ન સમજાય એ વક્તાને બિલકુલ નિર્ભયપણે પૂછે, ભાઈ આ વાતમાં કંઈ સમજાણું નહીં। એક વખત એવું બનેલું, ત્યાં પરદેશથી કથા સાંભળવા લોકો આવ્યા હતા, અને કથામાં તો પછી આમ આપણે પ્રવાહમાં જતું હોય તો જતું ગયું, ને એક બેને મને પકડ્યો, એણે ભાગવત કોઈ દિવસ સાંભળેલું નહીં, મને કે આ ભરતે હરણને બચાવ્યું, તો એ તો સારું કર્યું કહેવાય કે ખરાબ કર્યું કહેવાય? કેવું સરસ, એનું ધ્યાન કેવું પડી ગયું! આપણે તો એમ કહીએ ને કે ભરતે હરણને બચાવ્યું અને પછી એમાં આસક્તિ થઈ નહીં તો ખોટું થયું। તો એને એવો પ્રશ્ન થયો કે હરણનું બચ્ચું પાણીમાં જતું હતું, ભાગવતની કથા સાંભળેલી છે ને,
આ ખ્યાલ છે ને હું જે કહું છું? હા, હરણને બચાવવું એ તો સારું થયું. તો પછી તમે એમ કેમ કહો છો કે ખરાબ? પછી એને તો એનો જવાબ એની રીતે એને આપ્યો મેં. એટલે કથારૂપી અમૃતનું રસાસ્વાદન કુશળ કરવામાં કુશળ તમે ત્યારે થાવ છો જ્યારે એક એક શબ્દ તમને સમજાવવો જોઈએ એવો તમે આગ્રહ રાખો, અને ન સમજાય એ વાત બિલકુલ તમારો હક છે. તમને ના સમજાય એ તમારે પૂછવું જ જોઈએ કે ભાઈ આ ન સમજાણું, આનો અર્થ તમે શું કરો છો? કારણ કે બધી વસ્તુ બધાને ના સમજાય. પછી વક્તા જોવે કે જો લાયકાત હોય તો વળી જવાબ આપે, નહીં તો એમ કહે કે સાંભળ્યા રાખો, એની મેળે જવાબ મળી જશે. અને ખરેખર એવું હોય, ડોંગરેજી મહારાજની પાસેથી મેં સાંભળ્યું હતું, ભાગવતની કથામાં કંઈ બીજું આડું અવડું કર્યા સિવાય બેઠા રહ્યો ને હરખું સાંભળો ને તો એ લગભગ પ્રશ્નોના જવાબ મળી જાય. પછી એવું જરૂરી નહીં કે એક જ કથામાંથી મળી જાય, પણ ચાલુ રાખો તો એની મેળે કોક દી રસ્તો નીકળે. તોય ન નીકળે તો જરૂર ગુરુની પાસે જઈને પૂછવું જોઈએ કે હવે ભાઈ બે વર્ષથી આવો સાંભળતા જવાબ નથી મળતો, તો બરાબર. આપણું કેવું છે, આપણે સીધે સીધા જ ભાઈ આનો સમજણ, આનું શું છે? ધીરજ, અધ્યાત્મના રસ્તે ધીરજ બહુ કામ લાગશે. એટલે પણ નહીતર ન સમજાય તો જરૂર પૂછવું જ જોઈએ. બોલું છે ને કે શંકર ભગવાન કથા કરતા હતા કે ભાઈ રામ ભગવાનના જન્મ થયો એમાં તો અનેક હેતુઓ છે, એમાં એમ કહે છે કે નારદ શ્રાપ દીન એક બારા, એક કલ્પ લગી તે અવતાર. આટલું કહીને શિવજી ચૂપ થઈ ગયા કે એકવાર નારદજીએ શ્રાપ આપ્યો હતો. અને ન્યા રામાયણમાં શું લખ્યું તમે વાંચજો, ગિરિજા ચકિત ભઈ સુની બાની, નારદ વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની, કારણ કવન શ્રાપ મુનિ દીનહા, કા અપરાધ રમાપતિ કીન્હા. આવું પૂછે છે ગિરિજા ચકિત ભઈ સુની બાની. એવું નહીં કે શિવજી બોલતા ગયા અને અરે એ નમઃ અરે એ કથામાં આવે, હવે તો ઓછું થઈ ગયું. નહીતર પહેલાના જમાનામાં તમે કથા સાંભળો અથવા હજી ગલઢા હોય ને કથા સાંભળતા હરયે નમઃ હરયે નમઃ બોલતા જાય, સારી વાત લાગે, મજા આવે, જોરથી હરયે નમઃ બોલે, અને એનાથી નિંદર ના આવે એ એક સારી અસર છે. ને જેટલા તમે હરે એનામાં બોલો જેટલા સાંભળે એ બધા કાનમાં ભગવાનનું નામ ગયું તો ફાયદો જ છે. તો લોકો કથામાં વચ્ચે વચ્ચે હરે એનામાં બોલે. સતીએ ગિરિજાએ હરજે નમઃ એમ ન કહી દીધું, કારણ કવન શ્રાપ મુનિ દીનહા, મુનિએ શાપ શું કામ આપ્યો, કા અપરાધ રમાપતિ કીનહા, વિષ્ણુ ભગવાનની ભૂલ શું થઈ? તરત જ પૂછે છે. આનો મતલબ થયો કથામૃત રસાસ્વાદ કુશલઃ. જે કથાનું શ્રવણ કરી રહ્યા છે ભવાની એનું અમૃતનું રસાસ્વાદન કરવામાં કુશલ છે. જરાય ચૂક્યા નહીં, તરત જ પૂછ્યું, મહારાજ એ તો કહો નારદજીએ શાપ શું કામ આપ્યો, વિષ્ણુ ભગવાનની શું ભૂલ થઈ? ગુડ ને. કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. શું પૂછ્યું? મહારાજ અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ કરવામાં તમે કરોડ સૂર્ય સમાન છો. અત્યારે ઘોર કલિયુગ આવ્યો છે મહારાજ, કોઈ માણસને સીધું રહેવું હોય ને તો બીજા એને નડે, માયા મોહ પકડે છે. તમે જરા કે ક્યાંય સરખી રીતે રહેવાની કોશિશ કરો તો વધારે હાથમાં માળા લીધી નથી ને મનવા મંડે ફરવા. તમે જોજો, ભગવાનની પૂજા કરો, કથા સાંભળો, તો જ નીંદર આવે, નહીતર કઈ નીંદરનો ટાઈમ ન હોય. બપોરે 12 વાગે કોઈ નીંદર આવે? મેં હુતા જોયા એક માણસોને. અચ્છા, વ્યવસ્થિત રીતે નીંદર થઈ ગઈ હોય, એવું નહીં કે રાત્રે જાગ્યા હોય એટલે નીંદર આવે. બપોરે 4 વાગે તો કદાચ નીંદર આવતી હોય, ચલો કોઈને આવતી હશે, પણ 6 વાગે મેં હુતા, અહીંથી તો બધું દેખાય. જો કે મને તો એમ કહેવાનું મન થાય કે કદાચ નિંદર આવે ને તો અહીંયા હું નિંદર આવે ને અહીંયા સુવાનું. શું કામ ખબર? અહીંયા સુશો ને તો કોક દી જાગી જશો.
ભૌતિક રીતે અહીંયા કોઈક દિવસ સુશો તો જાગી, વાહ હું શું જાગવાનો કોઈ ચાન્સ, કોક દિવસ કોક એવી વાત કાનમાં પડી જશે જગાડી દેશે નહીં. ઓલા કહે છે ને કે ચાલ હું અહીંયા ઉભો રહીશ, નારદજી કહે છે, પણ તું જે આ પાપ કરે છે તારે એકલા એ ભોગવવાનું થશે. અરે કીધું એમ થોડું હોય, મારી પત્ની પુત્ર પરિવાર બધા માટે થઈને હું આ પાપ કરું છું. અરે કીધું રત્નાકર જા, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં, તારે ઘરે જઈને જરાક પૂછી આવ કે આ પાપ કરીએ છીએ એમાં બધા ભેગા છો ને ભાઈ, રૂપિયામાં તો ખાવામાં તો બધા ભેગા છો, તો આમાંય ભેગા છો ને. અને પ્રસિદ્ધ કથા એ વાલીઓ, એનું નામ નહોતું વાલીઓ, તો ગુજરાતીમાં આપણે કહે, હિન્દીમાં શું કહેવું એને, એનું નામ હતું રત્નાકર. વાલીઓ વાલ્મીકી બની ગયો એ તો બોલવાનું સારું લાગે એટલે, બાકી વાસ્તવમાં એનું નામ હતું રત્નાકર. કહે છે જા પૂછી આવ. અને પ્રસિદ્ધ કથા ભગવાનને કરવાનું ને તે દિવસે બરાબરનો સંજોગ હશે, અને નહીતર ઓલા હવે ખોટું ખોટું હા કહી દીધું હોત ને તો આને એમ થતો કે ઓલા બાવો ખોટો છે, આ બધા ભેગા જ છે, પાપમાં ભેગા છે, ઉપર તો કોઈ ભેગું થાત નહીં, પણ ખોટું ખોટું કહી દીધું હોત તો આ માણસ કોઈ દી છૂટત નહીં. એને બદલે ઓલા લોકોએ કહી દીધું કે અમારી ઈ ફરજ નથી, ઘરની અંદર રૂપિયો કમાવીને લઈ આવો એ તમારી ફરજ છે, પછી કમાયેલા રૂપિયાની રોટલી બનીને બનાવીને ખવડાવવી એ અમારી ફરજ છે, એ અમે બરાબર કરીએ છીએ, પૈસો ક્યાંથી તમે લઈ આવો છો એ અમારી જવાબદારી નહીં, અને એમાં તમને જે કંઈ પાપ પુણ્ય થાય બધું તમારું, અમને કંઈ. હા 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 લાગી ગયું, જે મરા 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 કરતો હતો એ મંડ્યો રામ રામ રામ, ઊંધું થઈ ગયું. ઉલટા નામ જપત જગ જાના, બાલમીક ભય બ્રહ્મ સમાના. તે દિવસે બરાબરનો યોગ આવી ગયો. આહા જંગલમાં હું તો ન્યા ગુરુ સામેથી ઉઠાડવા ગયો, કેવું સરસ. એટલે નિંદર આવે તો અહીંયા સારી, અહીંયા સૂતો હશે કોક દિવસ જાગી જશે. અહીંયા આવ્યા પછી આમ તો વક્તા થઈને મારે આ ન કહેવાય, આ એક બે મિનિટ હું જે ચૂપ રહ્યો ને હું વિચારતો હતો કે આ કહું કે ન કહું, આમ તો ન કહેવાય પણ હવે કહી દઉં બીજું હું. યહાં આને કે બાદ સુનના ભી જરૂરી નહીં હૈ, યે સમજ લો તું, ઓર યે મેરા તો પક્કા અનુભવ હૈ, યદિ તુમ યહાં આ ગયે તો ફિર ઉસકે બાદ સુનના ભી જરૂરી નહીં હૈ. સમજના ઓર ઉસ પર આચરણ કરના યે તો બહુત દૂર કી બાતે, કર સકો તો બહુત અચ્છા, કર સકો તો ઇસસે અચ્છા ઓર કુછ ભી નહીં, લેકિન મુજે જિમ્મેવારી કે સાથ કહેને કો મન કરતા હૈ કે યદિ યહાં આ ગયે હો તો ઉસકે બાદ કુછ ભી કરના જરૂરી નહીં. અહીંયા કેટલા જન્મના પુણ્ય હશે ત્યારે પૂગ્યા હશો વાલા, અહીંયા પહોંચી ગયા હવે તો જે કરે છે આ કરે, આપણે શું કરીએ. પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથાશરત. વ્યાસજી કેટલો મોટો ભરોસો મૂકે છે, જે માણસ અહીંયા બેસી ગયો એના કાનમાંથી કનૈયો અંદર કરે છે. આ હા હા એવું સરસ, આમ થયું એને એને ટેવ છે, સીધે રસ્તે તો જાય જ નહીં, બારીમાંથી કૂદશે, ઉપરથી નળિયા હટાવી ન્યાથી ઠેકડો મારશે, માખણ ચોર છે ખરો. અહીંયા આવ્યા પછી તમે કંઈ જ ન કરો તો ચાલશે, પણ અહીંયા આવવું બહુ જરૂરી છે, પછી તો જે કરે આ કરે છે, આપણે હું તમે કરીએ, બાકી તો આટલી બધી વાર બોલવું હોય તો જરા વચમાં પાણી પાણી પીવું જોઈએ, આ છે તે છે, હા શરીરનું ધ્યાન રાખવું જોઈએ, એને બદલે આપણે હાવ આમને આમ હાઈકે રાખીએ, આ તો ઠીક છે, અહીંયા તો યજમાન ઉદાર છે એટલે મને કહી દીધું તું બે કલાક બોલતો ઘણું, વધારે કંઈ જરૂર નથી, પણ નહીતર ક્યારેક તો ચાર ચાર કલાક વધારે પણ ટાઈમ લેવાતો હોય છે ને, તો ક્યાં વચમાં પાણી વક્તાઓ પીતા નથી હોતા, આપણે જોઈ જોઈને ચિંતા થાય કે આટલી આટલી કલાકો બોલે કંઈ પાણી નથી પીતા, એને તો કાંઈ ન હોય, એ તો એ જાણે ગંગાજીમાં બેઠા છે. અને ખરેખર પૂછે હું રઘુપતિ કથા પ્રસંગાન સકલ લોક જગ પાવની ગંગા. અહીંયા આવી ગયો એને બીજું કાંઈ જ નથી કરવાનું, હવે તો જે કરશે તે કૃષ્ણ કરશે. ડોંગરેજી મહારાજ કહેતા ખબર નહીં અહીંયા બહુ સ્મરણ થાય છે, વક્તા માત્ર પોતાની જાતને કૃષ્ણને સમર્પિત કરે છે, પછી તો ઠાકોરજી પ્રેરણા કરે છે આમ બોલ આમ બોલ. આ મહારાજજીના શબ્દ છે,
ઠાકોરજી પ્રેરણા કરે છે વક્તાને, આમ બોલ આમ બોલ. શ્રોતા સામે બેઠો હોય છે એની શું લાયકાત કે શ્રીમદ ભાગવતના શ્લોકોને સમજે. વાસ્તવમાં કોઈ વાત આપણને સમજાઈ જાય છે તો એ શ્રીકૃષ્ણની જ કૃપા છે. બાકી તો સારા સારી વાતો અહીંયાથી જતી હોય બરાબર, એવે જ સમયે તમારું કદાચ બીજું ક્યાંક ધ્યાન વહ્યું ગયું, કોકનો ફોન આવી ગયો તો આ વાત તો ગઈ અને એ પાછી ના આવે. અત્યારે બધી જ જાતની અનુકૂળતા છે, તમે જે શ્રવણ કરો છો એ તમે સમજો છો, આ કોની કૃપાથી? ભગવાનની જ. તો મને બહુ વિશ્વાસ સાથે કહેવાનું મન થાય છે અને મારો અનુભવ છે એટલે હું કહી શકું, અહીંયા આવ્યા બાદ બીજું કાંઈ જ નથી કરવાનું. તમે અહીંયા પહોંચી ગયા બસ છે, બીજું બધું તો આ કરે છે. ગઈકાલે જ વાત કરતા હતા, આમ તો સમય થયો છે પણ છતાંય હું મારે તમને કહેવું છે એટલે કહી તો દઉં છું. થોડીક વાર લાગશે બરાબર, 10-15 મિનિટ હજી લઉં છું, વાંધો નહીં. અહીંયા મેં કહ્યું એ પ્રમાણે મને કંઈ ધ્યાન નહીં કે કોઈ દિવસ પુષ્કરમાં એ કથા કરવાનો મોકો મળશે, એટલે જેવો મને મોકો મળ્યો ને એટલે પછી મારા ઘરમાં થોડાક મેં પુરાણના થોથા રાખ્યા. એટલે મને એમ થયું કે પુષ્કર કોઈ સામાન્ય જગ્યા તો છે નહીં. આ ભાભો આમ તો આપણે તો ક્યુટ બ્રહ્માજી રાખ્યા છે, હે કેવા સરસ છે, પણ નહીતર આમ તો દાઢી ને એવું બધું પિતામહ બુઢા છે ને, એને પૃથ્વીમાં કોઈ જગ્યા ગમી નહીં. આ એક જ જગ્યા એવી છે જ્યાં એને બેસવાનું મન થયું. એટલે આ કેના જેવી વાત છે ખબર છે, કે તમે રસોઈ કરી હોય ને તમને ભાવે. સૃષ્ટિ કોણે બનાવી? બ્રહ્માજીએ. એમાંથી એને ન બદ્રીનાથ ગમ્યું, ન રામેશ્વર ગમ્યું, ન જગન્નાથ, ન દ્વારકા, કંઈ ગમ્યું જ નહીં. એની બનાવેલી રસોઈ પણ એમાંથી ખબર નહીં આ ડુંગરાઓની વચમાં રહેલું સરોવર એને કંઈક ગમી ગયું, પોતે અહીં બેઠા. એનો મતલબ એમ થયો ને કે જેણે રસોઈ બનાવી એને આ રસોઈ ભાવી. સર્જકને પોતાનું સર્જન પસંદ પડ્યું તો જ અહીંયા બેઠા ને, બાકી ક્યાંય બેઠા નથી. અને એ સીધી જ વાત છે, જે બનાવે એને ન બહુ ભાવતું હોય. એટલે બ્રહ્માજીના જાજા મંદિર નથી, આ બધું એનું બનાવેલું છે. એ તો વિષ્ણુ ભગવાન ને મહાદેવને અમુક અમુક સ્થાન પસંદ છે કે અમરનાથમાં જઈને ડેરા ડાલા, હા કોઈએ બદ્રીનાથમાં જઈને ન્યા ડેરા, કોઈએ દ્વારકાધીશમાં, કોઈએ રામેશ્વરમાં. એને પોતાને કોઈ જગ્યા, સીધી જ વાત છે, આપણી રસોઈ આપણને કંઈ બહુ ન ગમતી હોય. મને તમે એમ કહો કે બહુ સારી કથા વાંચો તો મને મને હું મારાથી મોટા હોય એને જોતો હું કે ના ના આપણે આટલું કરી શકીએ ત્યારે બરાબર. હં પણ કોક દી આપણને એમ થાય કે વાહ આજે તો કંઈક બહુ સરસ શ્લોક બોલાણો, કે આજે તો કંઈક બહુ સરસ, તો તે દિવસે એ ખરેખર સરસ હોય. એમ બ્રહ્માજીએ દુનિયા બનાવી એમાંથી એને કંઈ ગમતું નહોતું, તો નેચરલી ના જ ગમતું હોય, મતલબ બહુ ન ગમતું હોય. પણ આ જગ્યા ઉપર એણે સિક્કો માર્યો તો એ દાદાને આમાં શું ગમ્યું, અને એ મને ગોતતા ગોતતા આ નારદ પુરાણમાં મળી ગયું. તો એમાં એક આખા અધ્યાયમાં પુષ્કરનો મહિમા છે. એટલે અત્યારે આખો અધ્યાય વાંચવાનો તો ટાઈમ નથી, પણ મારે જે તમને કહેવું છે ને એ વાત આમાંથી કહી દઉં, પછી વળી પાછો જ્યારે સમય મળશે ત્યારે આખું કહી દઈશ ખરો. કારણ કે તમે વળી નારદ પુરાણ જોવા તો કેદી જાઓ, મને મળી ગયું તો ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ. આપણા મકરંદ દવે કહેતા ગમતાનો. આ અધ્યાયની પૂર્ણાહુતિમાં પુરોહિત નામનો એક વસુ છે એ બોલે છે, શ્લોક નથી. મહાભાગે જો મનુષ્ય એકાગ્ર ચિત્ત હોકર ઇસમે પુષ્કર સરોવર મેં સ્નાન કરકે બ્રાહ્મણો કો દાન દેતા હૈ વહ ઉત્તમ ગતિ પાતા હૈ. અહીંયા સ્નાન કરીને કોઈ બ્રાહ્મણોને દાન આપે તો એને ઉત્તમ ગતિ મળે. અને પછી ગજબનું લખ્યું છે, પુષ્કર મેં સ્નાન દુર્લભ હૈ. નારદ પુરાણ વ્યાસજીની વાણી છે, વ્યાસજીએ લખ્યા ને પુરાણો. પુષ્કર મેં સ્નાન દુર્લભ હૈ, એ તો સાચું છે. આ વખતે આપણે તો હાવ દુર્લભ જ છે, હવે તો કંઈ હરખું કરે ને કંઈ વરસાદ આવે ને કંઈ ભરાય ને કંઈ પાછા આવો. પુષ્કર મેં સ્નાન દુર્લભ હૈ, પુષ્કર મેં તપસ્યા કા અવસર ભી દુર્લભ હૈ, પુષ્કર મેં દાન દુર્લભ હૈ, ઓર પુષ્કર મેં રહેને કા સુયોગ ભી દુર્લભ હૈ. નારદ પુરાણ. પુષ્કર મેં સ્નાન દુર્લભ હૈ, પુષ્કર મેં તપસ્યા કા અવસર ભી દુર્લભ હૈ, પુષ્કર મેં દાન દુર્લભ હૈ, પુષ્કર મેં રહેને કા સુયોગ ભી દુર્લભ હૈ. એક જગ્યાએ તો એમ લખી નાખ્યું કે આમાં અહીંયા તમે ખાલી રહ્યો ને, જહાં ભગવાન વિષ્ણુ કે સાથ ઇન્દ્ર આદિ દેવતા
गणेश रईवत और सूर्य विराजमान है उस पुष्कर वन में, जो बिना किसी साधन के भी निवास करता है वो अष्टांग योग साधन का पुण्य पा जाता है। अष्टांग योग એટલે હું ખબર છે આ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ ઈ હજારો વર્ષો સુધી આપણે બેઠા રહીએ ને તોય મેળ ન આવે, કારણ કે આપણે પાઉંભાજી ખાવા વાળા, આપણું કામ નહીં। ઓલા પદ્માસન વારે ખબર, બે પગના પંજાને ખોડામાં લઈ લે, ઈ એક આસન એ આપણે કરી હગીએ નહીં, નહીતર હાવ સહેલામાં સહેલું છે, બે પગ ને પાંચ મિનિટમાં તો હરખું થઈ જાય, ઈ એ આપણાથી થાય નહીં, આ બધું તૂટી જાય, ઓર્થોપેડિક સલાહ લેવી પડે પછી। આ બધું અષ્ટાંગ યોગ ક્યાં કરો, પણ આટલું બધું સીધું સાદું તો ક્યાંય મેં વાંચ્યું નથી હો ભાઈ, મારી આટલા વખતથી અમે આ પુરાણ ઉથલાવતા હોય એવું કંઈ નહીં, પણ આટલું બધું સરળ તો પહેલી વાર વાંચ્યું। આ છે ને આને કહેવાય ખજાનો ખોલી દીધો, જો સમજાય ને તો। આ સાધુડાઓ એમને માય નેતા બેઠા, એને આ બધી ખબર હતી, આ બધા સંતો અહીંયા આવીને બિરાજમાન થયા ત્યારે આ તો મારા ધ્યાનમાં તમારા ધ્યાનમાં તો આજે આવ્યું, પુરાણો તો પટમાં મૂકેલા છે વ્યાસજીએ, જે ખોલે એને લાભ મળે। આ લોકોને ખબર હતી કે અહીંયા કંઈક છે, ને ઓલી ઓલું વ્યવહારિક રીતે તો સીધી જ વાત છે, આખી દુનિયા ભગવાને બનાવી, બ્રહ્માજીએ બનાવીને, એમાંથી એને કોઈ જગ્યા ન ગમી, સારું આ જ ગમ્યું, તો એનો મતલબ એમ થયો કે સમથિંગ સ્પેશિયલ, અને સમથિંગ એટલે શું છે તો કે યા અહીંયા ખાલી રહેવા માત્રથી લાભ મળે છે, બિના કિસી સાધન કે બીજો પુષ્કર વન મેં રહેતા હૈ, આ ગજબ છે। નેત્ર તો એમ હોય ને કે ગંગાજીમાં જઈને નાવ તો થાય, બદ્રીનાથમાં જઈને એની પૂજા કરો તો કંઈક થાય, વાં જઈને આમ કરો, શિવજી રામેશ્વર જઈને એને લોટો પાણી ચડાવવો તો થાય, બિના કિસી સાધન કે બીજો પુષ્કર વન મેં રહેતા હૈ ઉસે અષ્ટાંગ યોગ કા ફલ મિલતા, ગજબ કહેવાયો। એટલે આની કિંમત કરજો, મને એવું હતું કે મારે પહેલે દિવસે આ વાત કરવી છે, એટલે નહીતર તો પછી આજે તો થોડો સમય નથી વિસ્તારથી, આમાં આ ઘણું છે હજી આમાં એ આપણે જોતા જશું, પણ બહુ જ મહત્વની બે બાબતો, પુષ્કર મેં સ્નાન દુર્લભ હૈ, પુષ્કર મેં તપસ્યા કા અવસર ભી દુર્લભ હૈ, પુષ્કર મેં દાન દુર્લભ હૈ, આ બધી વસ્તુઓ દુર્લભ છે, ભગવાનની કૃપાથી એ બધી વસ્તુઓ મને તમને મળી છે। અહીંયા બરાબર મન લગાડીને સાંભળજો, હા કથા અમૃત રસા સ્વાદ કુશલ બનજો। તો શૌનકાદિકો પ્રશ્ન પૂછે છે, મહારાજ આ કલયુગની અંદર સીધું રહેવું હોય તો કોઈ રસ્તો છે, વિવેક પ્રાપ્તિ કરવી હોય તો કોઈ રસ્તો છે, માયાને મોહથી બચવું હોય તો કોઈ માર્ગ છે? મહારાજ અહીંયા કલયુગની અંદર લોકો જોઉં તો અસુર ભાવાપન્ન થયા છે, પોતાના કર્મને કારણે દુઃખી થઈ રહ્યા છે, એને શાંતિ જોતી હોય તો કોઈ રસ્તો છે? કેવા સરસ પ્રશ્ન પૂછ્યા નહીં તમે! જિંદગીમાં કોઈ દી કોઈને આવા પ્રશ્ન પૂછો ને તે દી સમજી લેજો હવે તમને સુખ મળવાની શરૂઆત થઈ, અને નિરાતે તમે તમારા જીવનને તપાસો, ખરેખર કોઈ દિવસ આવો પ્રશ્ન તમે કોઈને પૂછ્યો છે? શાંતિ કેમ મળે, વિવેક કેમ મળે, માયા મોહથી બચવું હોય તો કોઈ રસ્તો છે કે નહીં, કદી એ પૂછ્યું છે? એ નથી પૂછ્યું ને એટલે જ આ તકલીફ છે। ચલો આપણે નથી પૂછ્યું તો કઈ નહીં, શૌનકાદિક ઋષિ મુનિઓએ પૂછ્યું, એમના જવાબમાં સુત પુરાણી એમને કથા કહેશે। સુત પુરાણી જે વાત કરે છે એનો આરંભ કહીને પછી અત્યારની કથાને વિરામ આપીએ। સુત પુરાણી કહે છે કે શૌનક તમારા હૃદયની અંદર ભગવાન માટે પ્રેમ છે, આ પ્રેમને લઈને તમે મારી સામે આ બધા પ્રશ્ન પૂછ્યા છે। આ પ્રશ્ન એવા નથી કે મારો છોકરાએ દસમાની પરીક્ષા આપી છે, દસમા ધોરણમાં પાસ થશે કે નહીં, શેરબજારનો મેં આના શેર લીધા ઊંચા આવશે કે નહીં, પ્રશ્ન એવા નથી। તમે જે પ્રશ્ન પૂછ્યા છે સંપ્રશ્ન છે, હે શૌનકજી આ બધા પ્રશ્ન મને પ્રસન્ન કરે છે। સાધુને પ્રસન્ન કરવો હોય, શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણને પ્રસન્ન કરવો હોય તો કોઈ દી એને બને ત્યાં સુધી જ્યોતિષના પ્રશ્ન ન પૂછવા, આ સીધી સાધી વાત, સમજાય તો સમજો। પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ।
શૌનક મુનિ, હું તમારી પાસે જે વાત કહેવાનો છું એના ચાર લક્ષણ છે. પહેલું વહેલું લક્ષણ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હવે અહીંથી જે કહેવાશે મહારાજ એ સર્વ સિદ્ધાંતનો સાર હશે. મતલબ કે હવે જે કહેવામાં આવશે એ એસેન્સ હશે, સાર હશે. એક અર્ક કાઢીને હવે આ સારનો સાર નહીં થાય, આ સાર છે. મતલબ કે ઓછામાં ઓછામાં જે કંઈ કહી શકાશે એ કહેવામાં આવશે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા જ સિદ્ધાંતોનો સાર તમારી સમ્મુખ રાખશું. બીજી વાત, સંસાર ભયનાશનમ, સંસારના ભયને મટાડશે. જો ભાઈ ધ્યાન રાખજો, સંસાર ન આજ તક કિસી કા મિટા હૈ, ન તુમ્હારા મિટેગા, ન આગે ભી કિસી કા મિટને વાલા હૈ. સંસાર કોઈ દી કોઈનો મટ્યો નથી, મટવાનો નથી. સંસાર એટલે શું? આ સવાર પડે, બપોર થાય, સાંજ થાય, રાત થાય. સંસાર એટલે શું? ભૂખ લાગે, તરસ લાગે, ક્યારેક દુઃખ થાય, ક્યારેક સુખ થાય. સંસાર એટલે શું? કોઈ વાલું લાગે, કોઈ દવલું લાગે. સંસાર એટલે શું? કોઈના સાથે રાગ થાય, કોઈના હારે દ્વેષ થાય. આ સંસાર છે. કોઈ દી કોઈનો મટ્યો નથી, કોઈ દિવસ કોઈનો મટશે નહીં. આ ગરમી છે તો છે, આમાં કાંઈ ફેરફાર મારા તમારાથી થઈ શકે એમ નથી. એ ગરમીની વચમાં જ મારે તમારે જે કામ કરવાનું છે કરીને નીકળી જવાનું છે. બાળપણમાં બુદ્ધિ ન હતી, યુવાનીમાં સામર્થ્ય હોય પણ ઈચ્છા થતી નથી, અને વૃદ્ધાવસ્થામાં ઈચ્છા બહુ થાય પણ ત્રેવડ કંઈ હોય નહીં. આ બધું સંસારનો નિયમ છે, આ પ્રમાણે જ ચાલશે. આ બદલશે નહીં. આની વચમાંથી મારે તમારે મારું તમારું કામ કરીને નીકળી જવાનું છે. સંસાર કોઈનો મટ્યો નથી, કોઈનો મટશે નહીં, પણ સત્સંગમાં બેસો છો ને ત્યારે સંસારનો ભય મટે છે. સંસારનો ભય શું છે? આમ આમ જનરલી જોઉં તો એવું લાગે ને કે આપણને ક્યાં કોઈની બીક છે. એવું નથી હો, અજાણ્યા પાણીમાં નાતા બીક લાગે. તમે જેને ઓળખતા નથી એવો માણસ મુસાફરીમાં તમારી સાથે હોય તો થોડી બીક લાગે. કોણે બનાવ્યું છે ખબર ન હોય તો ખાતા બીક લાગે. બીક ઘણી વાર લાગે માણસને. સત્સંગથી શું થાય છે? સંસારનો ભય મટે છે. સંસારનો ભય એટલે શું? તો કે ખાવા પીવાની ચિંતા, પ્રસંગ આવે ત્યારે ખર્ચાની ચિંતા, આમ તેમ જે માણસના મનમાં થોડી થોડી ચિંતા હોય ને, નવો ધંધો ખોલે ત્યારે થોડી ચિંતા થાય, આ બધી ચિંતાઓથી જે મટે એ સત્સંગથી જ થાય. કારણ કે આત્મવિશ્વાસ હોય તો ભય નહીં, અને આત્મવિશ્વાસ જોતો હોય તો આત્માની નજીક જવું પડે તો જ વિશ્વાસ મળશે. વિશ્વાસ શિવજી છે, સત્સંગમાં આવવાથી જ આ બધું મળશે. સંસાર ભયનાશનમ, યા તો અનુભવથી ભય જાય, યા તો સત્સંગથી જાય. કેવી રીતના? તો કે અનુભવી માણસ સત્સંગમાં ન ગયો હોય તો ચાલે, એની પાસે ખૂબ અનુભવ હોય એટલે કોઈ વસ્તુને જોઈને તરત જ ન રાજી થઈ જાય, ન દુઃખી થાય. યા તો સત્સંગમાં આવવાથી એ કામ થાય. કેવી રીતના? તો કે જેના જેના જીવનમાં જેવી જેવી ઘટનાઓ ઘટી હતી એ બધી જ ઘટનાઓનું અહીંયાથી વર્ણન થાય. ને ધ્રુવના જીવનમાં કેવી ઘટના ઘટી? ઓહો, 5 વર્ષના બાળકને તો વનમાં જવું પડ્યું. પ્રહલાદના જીવનમાં કેવી ઘટના ઘટી? એવું નારાયણનું નામ લેતો હતો ને સગો બાપ વિરોધી થયો. ભરતજી મહારાજના જીવનમાં કેવી ઘટના ઘટી? સગી માં રામના વિરોધમાં મૂકે છે. બલિની જ્યારે વાત સાંભળો, વામન અવતારની ચર્ચા સાંભળો ત્યારે ખબર પડે કે ઓહો, ગુરુજી થઈને આડા પડે. મા દેહી ત્યુષનાહ કિમ હરિરયમ પાત્રમ કિમ અસ્માન, તો ગુરુજી આડા આવે. આ બધી વાર્તાઓ સાંભળો છો ત્યારે મારા તમારા જીવનની અંદર આવી ઘટના કોઈક દિવસ ઘટે તો શું કરવાનું એનું માર્ગદર્શન મળે. તો યા તો અનુભવથી ભય જાય, અને યા તો સત્સંગથી જાય. તો મહારાજ, હું તમારી સામે જે વાતો કરીશ ને, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સર્વ સિદ્ધાંતનો એ સાર હશે. બીજી વાત, સંસાર નહીં મટે, સંસારનો ભય મટશે. ત્રીજી વાત, ભક્ત્યો ગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. ત્રીજું લક્ષણ, ભક્ત્યો ગવર્ધનમ, ભક્તિના પ્રવાહને વધારશે. આ બહુ જબરું કહ્યું. જુઓ ભાઈ, તમે સત્સંગમાં જાઓ છો ને ત્યારે ભક્તિ તમારામાં પેદા થતી નથી,
પ્રગટ થતી નથી, ઉત્પન્ન થતી નથી, હોય જ છે, એને સત્સંગ વધારે છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ભક્તિ હૃદયમાં છે જ છે, ક્યારેક ઢંકાઈ જાય છે. ઈશ્વર પ્રત્યે તમારા હૃદયની અંદર ભક્તિ છે જ છે, સત્સંગ માત્ર એની આડું જે કંઈ છે એને હટાવે છે. વાસ્તવમાં ભક્તિ તો છે જ. ભક્તિઓ ગવર્ધનમ, સત્સંગથી તમારા હૃદયની અંદર એનો ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે છે. અને સૌથી મહત્વનું, કૃષ્ણ સંતોષ હેતુકમ. તમે જ્યારે કથા સાંભળો છો ને ત્યારે કૃષ્ણ ભગવાન પ્રસન્ન થાય છે. લે, એવું હોય હોય કેવી રીતે સાબિત કરો? કે સાબિતી એટલે શું? તો કે આમાં શું કરો છો તમે? તો કૃષ્ણ ભગવાનની વાતો કરો છો. તમારી કોક વાતો કરે તો તમે રાજી ન થાઓ? ખરાબ વાત કરે તો ચલો આપણે રાજી ન થઈએ, પણ તમે સમજો આ પડદાની પાછળ ઊભા છો અને અહીંયા બે જણા તમારા માટે સારી વાત કરે છે કે ભાઈ આ સારું કર્યું, બધાને લાભ મળ્યો, આમ તેમ, હા જમવાનું સારું, સગવડ સારી, એમ એવું કોઈક બોલે, તમે હાજર ન હો, તમે પાછળ ઊભા હો, આ બેને ખબર ન હોય તો સારી વાત વખાણ કોક કરે તો તમે તમારા સગા કાને સાંભળ્યું ને તો તમે રાજી થાવ કે ના થાવ? એવી રીતે આ બધા ભેગા થઈને કૃષ્ણ ભગવાનની હારી હારી વાતો કરે તો બેઠો બેઠો રાજી નહીં થતો હોય? એવી રીતે કૃષ્ણ સંતોષ હેતુ. ખેર, આ તો હું વિનોદમાં બોલ્યો કે આપણે કોઈની સારી વાત કરીએ તો એ રાજી થાય, વ્યવહારિક રીતે એ બરાબર છે, પણ વાસ્તવમાં આનો આધ્યાત્મિક અર્થ હમણાં જે આપણે ચર્ચા કરી હતી એ કે કૃષ્ણ જ્યારે જીવને કથામાં બેસેલો જોવે છે ત્યારે એ ખુદ સંતોષ થાય છે કે ચલો મેં કોકને બનાવ્યો તો એ સીધા રસ્તે તો છે. આપણે નરસિંહ મહેતા કે મીરાબાઈ ન થઈ જઈએ, ઘણી કથા સાંભળી, આપણામાં કંઈ એવો બધો ફેરફાર થયો નથી, થશે એ એમાં શંકા છે, પણ કમસે કમ સારી જગ્યાએ બેઠા એટલું તો થયું. નહીંતર અત્યારે દુનિયા આખી આમાં પુષ્કરમાં કેટલું માણસ હશે, એમાંથી સારું કામ કરતા હોય, સારી જગ્યાએ બેઠા હોય એવા કેટલા હશે? તો ભગવાનને સંતોષ થાય છે જ્યારે આપણે સુધરવાની ઈચ્છા કરીએ છીએ. ચાર લક્ષણ, સર્વ સિદ્ધાંતનો સાર, સંસારના ભયને મટાડનાર, ભક્તિના પ્રવાહને વધારનાર અને કૃષ્ણને સંતોષ આપે એવું. તદહમ તે વિદાસ્યામી સાવધાનતયા શૃણુ. સાવધાન થઈને સાંભળો, હું તમારી પાસે આવી વાત રાખીશ. હવે આગળ જે વાત કરશે એ સવારના જોઈશું. આવો, અત્યારના સમય થયો છે, કથાને વિરામ આપું, બે મિનિટ માટે ભગવાનનું નામ ગાઈએ, પછી આરતી કરશું અને પછી ત્યાં સત્સંગ હોલમાં પણ આરતી કરશું અને પછી છૂટા પડશું. જય જય રામ કૃષ્ણ હરિ, જય રામ કૃષ્ણ, જય જય રામ કૃષ્ણ હરિ, જય જય રામ. Krishna.
पार्वती पतये हर